હાથ રાખો. ઓકે, હાથ છે બચ્ચે, આવજો નથી બેન, આવજો. તિવારી જોડે ઉભા રહેલા બધા નો રાહુલભાઈ બુકે રાખો જોડા. ઓકે, જુનેદ જુડે સાહેબ એક પડાઈ લે, જુનેદ ચીડીભાઈ આપું તમને. ઓકે, શ્રીભાઈ આમ જોજો, હા હા પહેરાય દો, પહેરાય દો ભાઈ, ચલો આભાર જોજો ભાઈ. સાથે ઉભા રહો ભાઈ, આભાર જોજો. એ પહેરા દો જોડે, આ જોડે ઉપર રામ લખન. ઓકે, આપા કહી દો ને ભાઈ. યસ, ઓકે, ઉભા રહેજો. ઓકે, આ બાજુ જો, આ બાજુ માજો.
ઉતરે એટલે એક મિનિટ સોનભાઈ મારું નામ ઉમેશ ધગટ છે. હું છેલ્લા 4.5 વર્ષથી જિલ્લા સરકારી વકીલના ચાર્જમાં ફરજ બજાવતો હતો. સરકારે તાજેતરમાં 5 તારીખના રોજ 5/3/2024 ઠરાવ કરી અને માનનીય ધવલભાઈને જિલ્લા સરકારી વકીલ તરીકેનો હવાલો સોંપ્યો છે. આજે એમણે આ ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે. તેમને સમગ્ર ટીમ વતી અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં વધુ સારું ઉત્કૃષ્ટ કામગીરી કરી સરકાર પક્ષે સારામાં સારું કામ થાય અને ફરિયાદ પક્ષને જે કાંઈ જરૂરિયાત છે, જે પીડિત વર્ગ છે, એને ન્યાય મળે એ દિશામાં ધવલભાઈ અને એમની ટીમ સમગ્રતયા કામ કરશે એવી અભિલાષા અને અભ્યર્થના ટીમ તેમની સાથે જ છે અને હવે પછીના દિવસોમાં વધારે મજબૂતાઈથી કામ શરૂ થશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. મારું નામ ધવલ બારોટ. આજરોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઇન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ તરીકે આજરોજ મને ચાર્જ સોંપવામાં આવ્યો છે. કાયદા વિભાગ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે ફરિયાદ પક્ષને પૂરેપૂરો ન્યાય મળે અને સમગ્ર જે જિલ્લા સરકારી વકીલની જે સમગ્ર ટીમ છે એ ટીમ દ્વારા ખૂબ જ સારું કાર્ય થાય અને ફરિયાદ પક્ષને મહત્તમ લાભ મળે એ દિશામાં કામ કરીશું. આજે લોકોએ તમને શુભેચ્છા પાઠવી છે. આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર માન્ય શ્રી કિરીટભાઈ બારોટ સાહેબ, નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબ, સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ સમગ્ર જુનિયર ધારાશાસ્ત્રીઓ તમામે આજરોજ ખૂબ જ આ હુકમને આવકારી લીધો છે અને સમગ્ર બાર એસોસિએશનની અંદર ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.